પોરબંદર જિલ્લાના દરિયા કિનારા ઉપર છેલ્લા કેટલાય દાયકાઓથી બેફામપણે ખનીજ ચોરીઓ થઈ રહી છે. પોરબંદરનું વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગ સંપૂર્ણપણે ખનીજ ચોરી નાથવામાં નિષ્ફળ રહી હોય તેમ અનેક દરોડાઓ બાદ હજી પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમે છે. જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાતડી પંથકમાં રાત્રિના સમયે ગેરકાયદેસર પથ્થરની ખાણો બેફામપણે ધમધમે છે. ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર જિલ્લાના માધવપુરથી લઈને મિયાણી સુધીના એકસો વીસ કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે સરકારી તંત્રના અનેક દરોડાઓ અને તેમાં ઝડપેલી કરોડો રૂપિયાની ખનીજ ચોરી અંગે અપાયેલી નોટિસો બાદ પણ ગેરકાયદેસર ખાણો બંધ જ થવાનું નામ ન લેતી હોય તેમ હાલ પણ ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે થોડા સમય પહેલા ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેકટરે મોટા ભાગની ગેરકાયદેસર પથ્થરની ખાણો બંધ કરાવવા અંગેની કામગીરી કરી હતી ત્યારબાદ થોડા સમય માટે જાણે સોપો પડી ગયો હોય તેમ મોટા ભાગની ખાણો બંધ થઈ ગઈ હતી પરંતુ ખનીજ ચોરીનો વ્યવસાય જાણે કે કેટલાક લોકોને ફાવી ગયો હોય એમ ફરી ખાણો શરૂ થઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે જેમાં બરડા વિસ્તારમાં જોવા મળતી ચર્ચાઓ મુજબ રાતડી પંથકમાં ઘણી ગેરકાયદેસર પથ્થરની ખાણો ફરી ધમધમતી થઈ છે માત્ર રાતના સમયે જ આ ગેરકાયદેસર ખાણો ધમધમે છે અને લાખો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી છે તો બીજી એક ચર્ચા મુજબ પોરબંદર સોમનાથ રોડ ઉપર પણ પણ અનેક પથ્થરની પથ્થરની ગેરકાયદેસર ખાણો ખુલ્લે આમ ધમધમી રહી છે લગભગ વધુ ખાણોના ખાડાઓ શરૂ થઈ ચુક્યા છે ઓળદરમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણો અંગે પોલીસની પણ મીઠી નજર હોવાની આ વિસ્તારમાં ચર્ચા જોવા મળે છે આ ચર્ચાઓ સમગ્ર બરડા પંથકમાં ચર્ચાઈ રહી છે ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ કરાવવામાં આવે અને ગેરકાયદેસર ધમધમતી થયેલી ખાણો બંધ કરાવવામાં આવે તેવી માંગણી પર દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર